બે વર્ષથી ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોનાનો પ્રકોપ હળવો થતાં હવે તહેવારો એક પછી એક ગારું થયા હોય એવામાં વર્ષના અંતમાં આવતો ખ્રિસ્તી ધર્મનો નાતાલ તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવાયો હતો. વિશ્વ આખું આ તહેવાર ઉજવે છે ત્યારે સુરતના ચોકબજારમાં આવેલ અતિ પૌરાણિક ચર્ચમાં પણ જીસસ ક્રાઇસ્ટને પ્રે કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ઈસા મસીહને પ્રે કરી સ્વૈચ્છિક વૈશ્વિક કોરોના મહામારીમાંથી નિજાત આપવાની પણ ગુહાર લગાવી હતી. છેલ્લા બે વર્ષથી ચર્ચમાં કોઈ પણ જાતના મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું નથી ત્યારે આ વર્ષના અંતમાં તહેવારના અવસર પર સુરતીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા. આજે નાતાલનો પર્વ છે અને લોકોમાં ખરેખર ઘણી ખુશી અને આનંદ છે અને પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે લોકો આનંદથી ઉમંગથી પ્રભુ ઘરમાં આવે છે અને આનંદથી ઉમંગથી શ્રદ્ધાળુઓ આવીને પ્રાર્થના કરે છે, બેસે છે અને એ રીતે આ નાતાલની ઉજવણી કરવામાં આવે છે. હા, આ ચર્ચનો એક ઇતિહાસ રહ્યો છે. આ ચર્ચ એ હેરિટેજમાં આવે છે. 200 વર્ષ જૂનું આ પ્રભુ મંદિર છે, ચર્ચ છે અને ખાસ કરીને અહીંયા 400 વર્ષ જૂનું બાઇબલ પણ રાખી મૂકવામાં આવ્યું છે, જે તમે બહાર ત્યાં જોઈ શકો છો. ચર્ચ ઘંટ જે બેલ કહેવામાં આવે, ચર્ચ બેલ, એ પણ 200 વર્ષ જૂનો છે અને જે ક્રોસ મૂકવામાં આવ્યો છે ઉપર ચર્ચની ઉપર, એ મોટો છે કે જે દૂરથી પણ તમને દેખાઈ શકે છે. આખો દિવસ દરમિયાન કાર્યક્રમ, હા, આજે આખા દિવસ દરમિયાન સવારે ભક્તિ સભા થશે. સવારે 9 થી 12 ભક્તિ સભા થાય, આરાધના થાય, પ્રાર્થના થાય અને ત્યાર પછી અમે આ પ્રભુ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકીએ છીએ, જેથી કરીને શ્રદ્ધાળુઓ આવે અને તેઓ અહીંયા પ્રાર્થના કરે, બેસે અને એમને પ્રભુના વચનો જાણે અમે કહીએ છીએ. અમે જે કોરોનાના ગાઈડલાઇનનું પાલન કર્યું છે એમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કીધું છે, માસ્ક પહેરવાનું કીધું છે અને ખાસ કરીને ટોળે વળીને ઊભા નહીં રહેવાની પણ ખાસ અમે માહિતી આપતા રહીએ છીએ.